યુથ એજ્યુકેશનના એજ્યુકેશનલ વિડીયો તો તમે યુટ્યુબ ઉપર તો જોયા જ હશે. હવે યુથ એજ્યુકેશન દ્વારા એક નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. એક સરસ મજાની એન્ડ્રોઇડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અત્યારે ઉપલબ્ધ છે, જે સરળતાથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને માત્ર વિદ્યાર્થીઓને નહીં, વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને શિક્ષકોને પણ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓને એક ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના, આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સુધીના તમામ વિષયના એજ્યુકેશનલ વિડીયો, બધા ચેપ્ટરનું મટીરિયલ અને એને લગતા પ્રશ્નપત્રો પણ એને ઉપલબ્ધ થઈ શકે છે. આ સિવાય શિક્ષકો માટે પણ આ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી બને, તો શિક્ષકોએ જે તે ધોરણના વિડીયો તૈયાર કરવા હોય અથવા તો એને લગતા પ્રશ્નપત્રો તૈયાર કરવા હોય, તો પણ પ્રશ્નપત્રોની PDF ફાઇલ 15 કે 20 મિનિટમાં, જે આપણે કાઢવા માટે બહુ વાર લાગે, તો એ પણ સરળતાથી તૈયાર કરી શકાય અને ડાઉનલોડ કરીને જે ફોર્મેટમાં આપણે તૈયાર કરો એ કરી શકીએ છીએ. આ મોટા મોટો ફાયદો છે. એટલે આ એપ્લિકેશનનો જેટલો ઉપયોગ કરીએ એટલો ઓછો છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધાને ખૂબ જ વધારે ઉપયોગી થઈ શકે એમ છે. તો આ એપ્લિકેશનનો ઉપયોગ વધારેમાં વધારે કરીએ અને એનો પ્રચાર વધુ ને વધુ કરીએ એવા પ્રયત્નો કરીએ. યુથ એજ્યુકેશનના એજ્યુકેશનલ વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 6ઠું ચેપ્ટર બેરોજગારી, જેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ બેરોજગારીના પ્રકારોની. તો ગયા વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી પ્રછન્ન બેરોજગારીની, અને હવે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે બેરોજગારીના બીજા બે પ્રકારો, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી, એની આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલું સમજીએ ચક્રીય બેરોજગારી કોને કહેવાય. પહેલાં તો બીજા નામ જોઈ લઈએ. ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેકારી પણ કહેવાય છે, કારણ કે મંદીના લીધે આવે છે. અને બીજું છે વ્યાપાર ચક્રીય બેકારી પણ કહેવાય છે, કારણ કે વેપારની અંદર આ જે ચક્રો છે, વ્યાપાર ચક્રો, એમાં આવતા પરિવર્તનોને કારણે પણ એ સર્જાય છે, માટે એને ચક્રીય બેરોજગારી પણ કહેવાય છે. હવે શું થાય છે ચક્રીય બેરોજગારી? તો અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન આ બધા જે વિકસિત દેશો છે એની અંદર મોટાભાગે મૂડીવાદી અર્થવ્યવસ્થા આપણને જોવા મળે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું કે ત્યાં છે એ નાણાં આધારિત આખું અર્થતંત્ર હોય છે, સરકારની બહુ ઓછી ભૂમિકા હોય છે અને બજારનું સમગ્ર તંત્ર છે વેપારીઓના, ઉત્પાદકોના હાથમાં જોવા મળે છે આપણને. તો એવી કોઈ મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય ત્યાં લોકોના બે પક્ષ હોય છે. એક પક્ષ એવો હોય છે કે જે બચત કરે છે, સતત બચત કરનારા લોકો તરીકે ઓળખાય છે, અને બીજો પક્ષ એ છે કે જે મૂડીરોકાણ કરનારા હોય છે. તો મિત્રો આપણને ખબર છે કોઈ પણ દેશના વિકાસ માટે બચત પણ થવી જરૂરી છે, જેથી એનો ઉપયોગ કરીને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ વપરાશ કે રોકાણ કરી શકાય, અને સાથે સાથે બધા ક્ષેત્રોમાં, ઉદ્યોગોમાં, સંસ્થાઓમાં મૂડીરોકાણ પણ કરવું જરૂરી છે. તો દેશમાં તો મહત્વની દ્રષ્ટિએ બે લોકો મહત્વના છે, બચત કરનારા લોકો પણ, મૂડી રોકાણ કરનારા લોકો પણ. પ્રોબ્લેમ ક્યાં ઊભો થાય છે કે બંને લોકો અલગ અલગ છે, બંને પક્ષકારો અલગ અલગ છે, અને પરિણામ એ આવે છે કે બચત કરનારા અને મૂડીરોકાણ કરનારા અલગ અલગ હોવાથી બંને વચ્ચે ક્યારેક અસમતોલા સર્જાય છે. કઈ રીતે અસમતોલા સર્જાય? તો પ્રોબ્લેમ એ આવે કે ક્યારેક છે બચત વધી જાય તો ક્યારેક છે મૂડીરોકાણ વધી જાય. હવે મંદી ક્યારે આવે, અસમતોલાને લીધે કેમ મંદી આવે? તો ઘણીવાર એવું થાય કે બચત વધી જાય અને મૂડીરોકાણ ઘટી જાય. તો આ એક પ્રોબ્લેમ છે, આ એક સર્જન થાય કે અર્થતંત્રમાં બચત કરનારો વર્ગ વધી જાય. બચત શું લેવા થાય અને કઈ રીતે થાય? તો બચત છે લોકો પોતાની આવક હોય એ કોઈ પણ જગ્યાએ, ક્ષેત્રમાં વાપરવાને બદલે સંગ્રહ કરવાની શરૂઆત કરે, મૂડીરોકાણ કરવાનું ઓછું કરી દે. તો પરિણામ શું આવે કે બચત કરનારો વર્ગ વધી જાય અને એની સામે મૂડીરોકાણ ઘટી જાય. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો સાવ ઓછો થઈ જાય. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો થાય તો પરિણામ શું આવે કે માંગ ઘટે. માંગ ઘટે તો એના કારણે વસ્તુ સેવાનું વેચાણ ઘટે. વેચાણ ઘટે એટલે જે વેપારી વસ્તુ બનાવે છે એણે છે પોતાનું ઉત્પાદન ઘટાડવું પડે. આ ઉત્પાદન ઘટાડવું પડે એટલે પહેલામાં પહેલો પ્રોબ્લેમ એ આવે કે ઉત્પાદન ઘટતાની સાથે એ ઉત્પાદન કાર્યમાં જેટલા શ્રમિકો રોકાયેલા હોય એ બધાને છૂટા કરવા પડે, કારણ કે ઉત્પાદન ઘટી ગયું તો શ્રમિકોની જરૂર નથી. ઘણી બધી વખત જે ગંભીર મંદી આવે, ખૂબ જ વધારે તીવ્ર મંદી આવે, ત્યારે તો શું થાય કે આખે આખું એકમ જ બંધ થઈ જાય. માંગ ઘટવાને કારણે, વેચાણ ઘટવાને કારણે કે ઉત્પાદન બંધ થવાને કારણે ઘણા એકમો ઉત્પાદન બંધ જ કરી દેવા પડે છે. તો આ સંજોગોમાં જે મંદી આવી એના કારણે શ્રમિકો બેકાર બન્યા. તો આના કારણે જે શ્રમિકો બેકાર બન્યા ને એને ચક્રીય બેરોજગારી કહેવાય. એટલે ચક્રીય બેરોજગારીમાં થાય છે શું? ફરી વાર જોઈએ તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બચત કરનારા અને મૂડીરોકાણ કરનારા બંને પક્ષકારો અલગ અલગ હોય છે, પરિણામે બંને વચ્ચે અસમતુલા સર્જાય છે અને એના લીધે દેશની અંદર મંદી આવે છે. મંદીનું સર્જાય છે, શું લેવા સર્જાય છે? કારણ કે બચત વધે અને મૂડીરોકાણ ઘટે છે, માટે
મંદી આવવાથી શું થાય છે કે વસ્તુ કે સેવાના વપરાશ અને માંગ બંનેમાં ઘટાડો થાય, પરિણામે એના વેચાણમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદન ઘટતા કે ઉત્પાદન બંધ થતા એ જે તે એકમોમાં કે કંપનીઓમાં શ્રમિકો જેટલા રોકાયેલા હોય એ બધા બેકાર બને છે, જેને ચક્રિય બેરોજગારી કહેવાય. આપણને એમ થાય કે આ ચક્રિય બેરોજગારી ટૂંકા સમયગાળાની હોય કે લાંબા ગાળાની, તો એ મંદી ઉપર આધાર રાખે છે. જો મંદી છે ટૂંકા સમયગાળાની હોય તો મંદી દૂર થતાં વળી પાછું લોકો માંગને વપરાશને બધું વધારશે, તો વળી પાછી મંદી દૂર થઈ જશે અને શ્રમિકોને રોજગારી મળી જશે. એટલે મંદી ની ગંભીરતા તીવ્રતા કેટલી છે એનો આધાર આ બેરોજગારીના સમયગાળા ઉપર છે. એક બીજું છે કે આ ચક્રિય બેરોજગારી ક્યારથી આટલી બધી એનો અભ્યાસ શરૂ થયો, તો મોસ્ટ ઓફ 1929 અને 30ની અંદર, જેને 30ની મંદી પણ કહેવાય છે, તો અમેરિકામાં મહામંદી આવેલી અને એની અસર વિશ્વના મોટાભાગના દેશો ઉપર થયેલી. કારણ કે બધા દેશો અમેરિકા સાથે કોઈ ને કોઈ વ્યાપારના દૃષ્ટિએ જોડાયેલા હતા. પરિણામ એ એવું કે અમેરિકા તો મંદીની ઝપેટમાં આવ્યું, પણ એની સાથે જોડાયેલા વિશ્વના મોટાભાગના દેશો પણ આવી ચૂક્યા હતા. એટલે 1929 અને 30માં અમેરિકામાં મહામંદી આવેલી, એના કારણે આ બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળેલી. અત્યારે છે વર્તમાનમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન આ બધા જે મૂડીવાદી અર્થતંત્ર ધરાવતા દેશો છે ત્યાં ચક્રિય બેરોજગારી વધારે જોવા મળે છે. અને ભારતની અંદર તો ભારતમાં પણ અવારનવાર છે મંદી જોવા મળે છે, તો એના કારણે ચક્રિય બેરોજગારી છે. ખાસ કરીને ભારતમાં હીરા ઉદ્યોગ ખૂબ જ પ્રચલિત છે, તો હીરા ઉદ્યોગમાં પણ આ પ્રકારની જે ચક્રિય બેરોજગારી છે ઘણા બધા સમયે જોવા મળે છે. હવે આજે બેરોજગારી દેશમાં ઉદ્ભવે છે કોઈ પણ અર્થતંત્રમાં, ઘટાડવા માટે શું કરી શકે સરકાર, તો સરકારે વિકાસલક્ષી અને ઉત્પાદકીય કાર્યો કરવા જોઈએ. ઉત્પાદકીય કાર્યો કરે તો ફાયદો શું થાય કે રોજગારીની તકોનું સર્જન થાય, ઉત્પાદનમાં વધારો થાય, તો નવી રોજગારીની તક મળે, જે શ્રમિકો છે એમને વળી પાછું કામ મળી જાય, તો પરિણામે મંદી દૂર થઈ શકે. એટલે ચક્રિય બેરોજગારી છે એ ઘટી શકે એના માટે સરકારે વિકાસલક્ષી અને ઉત્પાદનને લગતા કાર્યો છે, ઉત્પાદકતા વધે એવા કાર્યો હાથ ધરવા જોઈએ, તો પણ આ ચક્રિય બેરોજગારી ઘટી શકે. તો આ થઈ ચક્રિય બેરોજગારી. છેલ્લો અને પાંચમો પ્રકાર છે બેરોજગારીનો, એ છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી પણ મોટાભાગે વિકસિત દેશોમાં જોવા મળે છે, અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ આ અત્યારે ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તનના કારણે ભારત જેવા દેશોમાં પણ જોવા મળી રહી છે. તો શું લેવા ઉદ્ભવે, તો ત્રણ વસ્તુમાં ફેરફાર થાય. એક તો વસ્તુમાં ફેરફાર થાય, માંગમાં ફેરફાર થાય, અને ટેકનોલોજીમાં ફેરફાર થાય. તો ત્રણ વસ્તુ માંગ અને ટેકનોલોજીમાં પરિવર્તન આવવાથી જે બેરોજગારી સર્જાય તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. હવે સમજી લઈએ કે ત્રણેય બાબતમાં કઈ રીતે પરિવર્તન આવે. વસ્તુમાં પરિવર્તન આવે એટલે શું, વસ્તુ પહેલાં જૂની પુરાણી હોય ને હવે નવી એની જગ્યાએ કોઈ બીજી વસ્તુ આવે. દાખલા તરીકે લોકો પહેલાં રેડિયો વાપરતા હોય, રેડિયોના સ્થાને હવે ટીવી આવી જાય, તો પરિણામ શું કે વસ્તુ નવી આવી. એના કારણે હવે જો પ્રોબ્લેમ શું થાય કે રેડિયોના સ્થાને ટીવી આવી ગયું, તો રેડિયો માત્ર સંભળાતું હતું, ટીવીમાં અવાજ અને દ્રશ્ય બંનેનો સમન્વય છે. એટલે સિમ્પલ વાત છે કે સમાચાર રેડિયોમાં પણ સાંભળવા મળતા હતા, ટીવીમાં પણ તો સાંભળવા અને જોવા બંને મળે. તો લોકોએ શું કર્યું, લોકો છે એ રેડિયોના બદલા ટીવી સારું હતું એટલે રેડિયો છે એની જગ્યાએ ટીવી આવી, એટલે લોકોએ ટીવીની માંગ વધારી દીધી. તો પરિણામ શું આવ્યું કે ટીવી બનાવતા ઉદ્યોગો છે વધી ગયા, રેડિયો બનાવતા ઉદ્યોગો બંધ થઈ ગયા, અને એની અંદર જેટલા શ્રમિકો જોડાયેલા હતા એ બધા બેરોજગાર થઈ ગયા. તો રેડિયોના સ્થાને ટીવી આવી એટલે વસ્તુમાં પરિવર્તન આવ્યું. બીજું છે માંગમાં પરિવર્તન. ગ્રાહકો છે એની રસ, રુચિ, ટેવ, અભિરુચિ, પસંદગી છે એમાં પરિવર્તન લાવે, ને એના કારણે એ લોકો વસ્તુની માંગ બદલાવી નાખે. ખાસ કરીને આવું છે કાપડ ઉદ્યોગમાં વધારે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ છે, પહેલાં સાદા વસ્ત્રો લોકો પહેરતા હતા, હવે જીન્સના કપડાની માંગ આવી, તો લોકોએ શું કર્યું, લોકોએ પોતાની માંગ સાદા કપડાને કરવાને બદલે જીન્સના કપડાની કરી. તો પરિણામ શું આવશે કે સાદા કપડાની ઉત્પાદન કરતા જેટલા એકમો છે બધા એકમો કાં તો બંધ થશે, કાં તો એમનું વેચાણ ઘટવાથી ઉત્પાદન ઘટશે, પરિણામે ત્યાં બેકારી થશે, અને જે જીન્સ બનાવતા ઉદ્યોગો છે એમની કામગીરીમાં એમનો વધારો થશે. એટલે જો લોકો માંગ બદલાઈ નાખે, વસ્તુની માંગમાં ગ્રહસૃષ્ટિમાં ફેરફાર કરી નાખે, તો પણ આ પ્રકારની બેરોજગારી સર્જાઈ શકે. અને ત્રીજું છે ટેકનોલોજી. અને આપણને ખબર છે કે વિશ્વમાં અત્યારે ટેકનોલોજી કેટલી ઝડપે નવું લાવી રહી છે, પરિવર્તનો તો બેશુમાર છે. હવે આ એક ટેકનોલોજીના કારણે શું થાય છે કે વસ્તુમાં કોઈ નવીનતમ વસ્તુનું સર્જન થાય, નવીનતમ બાબતનું સર્જન થાય. દાખલા તરીકે સાદા ફોનને બદલે સ્માર્ટફોન, તો સાદા ફોનમાં જે ટેકનોલોજી છે એના બદલે સ્માર્ટફોનમાં તો ક્યાંય ઘણી વધારે ટેકનોલોજી છે. તો પરિણામ શું આવશે કે લોકો સાદા ફોનને બદલે સ્માર્ટફોન વાપરવાનો વધારે વિકલ્પ પસંદ કરશે. તો પરિણામ શું આવશે કે સાદા ફોનની સાથે જોડાયેલા બધા એકમો બંધ થશે અને સ્માર્ટફોન સાથે જોડાયેલા એકમોના વેચાણમાં વૃદ્ધિ થશે. તો અહીંયા શું થાય છે કે દરેક વસ્તુમાં
એ પછી વસ્તુનું સ્વરૂપ હોય, એની માંગ હોય કે ટેકનોલોજી હોય, એમાં કાંઈક ને કાંઈક પરિવર્તન આવે એના કારણે બેરોજગારી સર્જાય છે અને માટે એને કહેવાય છે ઘર્ષણજન્ય બેરોજગારી. મોટાભાગે શું થાય છે કે ઘર્ષણજન્ય બેરોજગારી કઈ રીતે સર્જાય છે, તો જે જૂની ટેકનોલોજી હોય એના સ્થાને જ્યારે જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે કોને પ્રોબ્લેમ થાય છે, તો જે જૂની ટેકનોલોજીવાળા હોય છે ને એને બરાબર વાંધો આવે છે. કારણ કે એ લોકો જે એકમો છે ને નવી ટેકનોલોજીનો પરિચય હોતો નથી, નવી ટેકનોલોજી પ્રમાણે કામ કઈ રીતે કરવું એનું પણ જ્ઞાન કે તાલીમ અનુભવ એમની પાસે હોતો નથી. તો પરિણામ શું આવે છે કે જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે પણ નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ટેકનોલોજીવાળા એકમો અને સાથે સાથે જૂની ટેકનોલોજીનું જ્ઞાન ધરાવનારા શ્રમિકો પણ બેકાર બને છે. હવે બેકાર બને છે, પરિણામ શું આવે છે કે ઘર્ષણજન્ય બેરોજગારી સર્જાય છે. હવે દૂર કઈ રીતે થાય, તો જે શ્રમિકો કે જે એકમો બંધ થયા છે, કેમ બંધ થયા છે, કારણ કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી આવી માટે, તો પછી આ જૂની ટેકનોલોજીવાળા એકમો અને આ શ્રમિકો આ બંને જ્યાં સુધી નવી ટેકનોલોજી ન શીખે મતલબ જ્યાં સુધી એનું જ્ઞાન અને તાલીમ ન મેળવે ત્યાં સુધી બેકાર રહે. તો બેકાર શ્રમિકો છે નવી ટેકનોલોજી શીખી લે એટલે તરત એમને વળી પાછી રોજગારી મળી જાય. તો કહી શકો કે માત્ર બેકારી છે કેટલા સમયગાળા પૂરતી હોય, જૂની ટેકનોલોજીવાળા શ્રમિકો નવી ટેકનોલોજી ન શીખે ત્યાં સુધી. માટે આ ઘર્ષણજન્ય બેરોજગારી છે એ ટૂંકા સમયગાળાની હોય છે, ખૂબ જ ટૂંકા સમયગાળાની. ઉદાહરણ તરીકે જુઓ કે રેડિયોના બદલે ટીવી લોકો વપરાશ કરે તો પણ છે આ ઘર્ષણજન્ય બેકારી ઉદ્ભવે, સાદા ફોનને બદલે સ્માર્ટફોન લોકો વાપરે તો પણ આ બેકારી ઉદ્ભવે. એવા ઘણા બધા ઉદાહરણો એની અંદર લખી શકાય. સાદા ટાઈપરાઇટરને બદલે કમ્પ્યુટર આવવાથી બેરોજગારી સર્જાય તો એ પણ ઘર્ષણજન્ય બેરોજગારીનું એક ઉદાહરણ છે. તો આ રીતે એક વસ્તુ એક લીટીમાં કેવું હોય તો કહી શકાય કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી જે બેકારી સર્જાય એને પણ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. જૂની ટેકનોલોજીવાળા શ્રમિકો જ્યાં સુધી કામ ન શીખે ત્યાં સુધી બેકાર રહે, નવી ટેકનોલોજી અંગેનું જ્ઞાન અને તાલીમ શીખી લે મેળવી લે એટલે તરત વળી પાછા એ લોકોને રોજગારી મળી જાય છે અને માટે ટૂંકા ગાળાની હોય છે. તો મિત્રો આ રીતે થયા બેરોજગારીના પ્રકારો. તો આપણા દેશની અંદર કે સમગ્ર વિશ્વની અંદર બેરોજગારીના ટોટલ 5 પ્રકારો છે જોવા મળે છે, જેની ચર્ચા આપણે અગાઉ પણ કરીને આ વિડીયોમાં પણ 2 પ્રકારોની ચર્ચા કરી. તો નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે જોવાના છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. ભારત દેશની અંદર આટલી બધી બેરોજગારી છે, લગભગ વર્તમાન સમયમાં 2019ની વાત કરીએ તો લગભગ 6.1% છે, જે છેલ્લા 40 વર્ષોમાં સૌથી વધારે છે. તો આ શું લેવા થઈ, આપણે ભારત સરકારે એવું નથી કે વિકાસ માટેના પ્રયત્નો નથી કર્યા, વિકાસ માટેના કર્યા છે અને બેરોજગારી ઘટાડવાના પ્રયત્નો કર્યા છે, છતાં કેમ બેરોજગારી ઉદ્ભવતી જાય છે અને સતત ને સતત વૃદ્ધિ પામી રહી છે, એના કારણોની ચર્ચા અને ડિસ્કશન આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.